માનવ જ્યોત દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. માનવ જ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલરા કચ્છ દ્વારા 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોરોના સામેની લડાઈમાં પર્યાવરણને બચાવવા લોકજાગૃતિ રૂપે રામદેવ સેવાશ્રમ તથા માધપુરા ભુજોડી માર્ગ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુંડા ચકલીઘર ચણા થાળી શ્વાનો માટે પીવાના પાણીની કુંડી ગાય માતાઓ માટે પીવાના પાણીની કુંડી તથા કાપડની થેલીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના અધ્યક્ષ પ્રબુદ્ધ મુનાવર શંભુભાઈ જોશી કનૈયાલાલ અબોટી રફીક બાવા આનંદ રાય સોની પ્રતીક્ષાબેન પવાર હિલાબેન વૈષ્ણવ આરતીબેન જોશી દીપેશ ભાટિયા નીરવ મોતા તથા સંસ્થાના સર્વ કાર્યકરો પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. આમ પણ લોકડાઉનથી પર્યાવરણમાં ઘણો બધો સુધારો અને પરિવર્તન આવ્યું છે, ત્યારે માનવ પણ તેમાં સપોર્ટ કરે અને પર્યાવરણ જાળવણીમાં ખાસ ધ્યાન આપવામાં અને પર્યાવરણમાં જે અનોખો પરિવર્તન આવ્યું છે, ગંગા સ્વચ્છ બની ગઈ છે, નદીઓ સ્વચ્છ બની ગઈ છે, વાતાવરણ સ્વચ્છ બની ગયું છે, ત્યારે માનવ જા કરતાં કોરોના વાયરસમાં જે લોકડાઉન 60 દિવસ થયું તેમાં પર્યાવરણમાં ખૂબ જ સુધારો આવ્યો છે, ત્યારે તેની જાળવણી કરવાની તમામ માનવની જવાબદારી બને છે. ત્યારે માનવ જ્યોત સંસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી છે, ત્યારે સર્વ લોકો જે ઉજવણી કરે છે અને જે નથી કરતા તેઓ પણ આ પર્યાવરણને બચાવવાનો સતત પ્રયાસ કરે તે ખૂબ ઈચ્છનીય છે અને જરૂરી પણ છે. ત્યારે પર્યાવરણ સુધારો જે કરવામાં આવ્યો છે કુદરત દ્વારા તે જ તેને જો જાળવવામાં આવે તો હજુ પણ વધારે સુધારો થઈ શકે તેમ છે અને લોકોએ પણ આ પ્રવૃત્તિમાં ખૂબ જ રસપૂર્વક પર્યાવરણ ની ઉજવણી કરવી જોઈએ અને પર્યાવરણની જાળવણી માટે તમામ પ્રકારના પ્રયાસો કરવા જોઈએ અને પ્રવૃત્તિમાં પણ જોડાવવું જોઈએ અને પર્યાવરણલક્ષી વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું કટિંગ ન થાય તેનું પણ ધ્યાન અને જતન રાખવું જોઈએ અને જ્યાં ત્યાં કટિંગ થતું હોય અને જે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય જેટલા વૃક્ષોનું કટિંગ થતું હોય છે તેટલા જ તેનાથી ડબલ જો વાવેતર કરવામાં આવે તો પર્યાવરણમાં ખૂબ જ સુધારો આવે તેમ છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે જે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે તેનું પાલન પણ કરવામાં આવે અને લોકો પણ પાલન કરે અને પર્યાવરણને